नमस्कार विद्यार्थी मित्रों, राइट आंसर ने नवोदय चैनल में आपनु फरीथी हार्दिक स्वागत छे। आपणी गणितना अगत्यना दाखलानी श्रेणी जे अत्यारे चाली रही छे एमानो आ चौथा नंबरनो वीडियो अत्यारे आप जोई रह्या छो, चार नंबरनो। ओके, आगळना त्रण नंबरना जे त्रण वीडियो जे आपणा रिलीज थया छे एनी डिस्क्रिप्शन बॉक्समां नीचे तमने एनी लिंक पण हूँ आपी दईश। आ दाखला एटला माटे आपना माटे अगत्यना के परीक्षा खंडमां जता पहेला छेल्ली गणितनी आ तैयारीओ आपणे अत्यारे करी रह्या छीए। आ श्रेणीमां आपणे केटलीक ट्रिक्सो पण आपी रह्या छीए अने साथे साथे आवनारा समयनी आपणी छेल्ली तैयारीओ जे छे એ પણ આપણે અત્યારે કરી રહ્યા છીએ। ઓકે, એ સિવાય સ્કાય ઇન્ડિયા ઉપર જે મિત્રો પ્રેક્ટિસ કરી રહ્યા છે, નવા જે જોડાયા છે એમને અત્યારે ફરી જણાવી દઉં છું, વારે ઘડીએ દર વિડીયોમાં હું આ એક સૂચના આપતો હોઉં છું કે મોડલ પેપરનો ખાસ અભ્યાસ કરી લેજો। આપણા ટોટલ 16 મોડલ પેપર ઓકે છે, 17મો ટૂંક સમયમાં મુકાવાનું છે, જેની આપ નોંધ લઈ લેજો, બરાબર છે। અને પીડીએફ સ્વરૂપે છે, તમને ખૂબ મજા આવશે ઘર બેઠા એનો અભ્યાસ કરી અને જવાબો કાગળ અથવા ઓએમઆર શીટમાં લખવાના, ઓએમઆર હોય તો સારી વાત છે, બરાબર છે। અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, વારે ઘડીએ મારે ચેનલ દ્વારા કહેવું પડે છે, કેમ કે પછી વોટ્સઅપમાં મિત્રો એવું કહે કે સાહેબ વિડીયો ક્યારે આવશે, તો બેલ આઇકન પણ સાથે સાથે દબાવી દેવાની છે। ઓકે, અને આગળ આપણે ચાલુ કરીએ, પહેલાં ફરીથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ રીતે ઓકે તમે કરશો, અહીંયા ક્લિક કરશો, ડિસ્ક્રિપ્શન બોક્સ કહેવામાં આવે છે આને, તો નીચે તમામ લિંકો તમને મળી જશે, બરાબર છે। હવે કેવી રીતે હોય છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ પણ તમને ખબર હોય છે કે નીચે આખી સીરીઝ આવે છે આ રીતે, જો આ વિડીયો મેં એક નાનો કયો છે તમે ચેક કરો છો, આ રીતે બધા પાર્ટ મોડલ પેપર એપ્લિકેશન એક્સરસાઇઝનું આ બધું આપેલી છે, ત્યાં આગળના વિડીયોની તમામ લિંકો તમને મળી જશે। ઓકે, અને જે બધી તમને ખબર છે, પરંતુ નવા મિત્રો કોઈને ન ખબર હોય તો જણાવવું પડે। ચલો, પહેલો દાખલો તમારી સ્ક્રીન પર, ડાંટાણાન મોટામાં મોટી ચાર અંકી સંખ્યા, તો સાહેબ મોટા મોટી ચાર અંકી સંખ્યા કઈ, એમાં શું ઉમેરવાનું છે, તો નાનામાં નાની પાંચ અંકી મળે, તો તમે જાણો છો કે મોટા મોટી ચાર અંકી સંખ્યા 9999 છે, બરાબર। એમાં શું ઉમેરો, તો નાનામાં નાની પાંચ અંકી સંખ્યા મળે, તો નાનામાં નાની પાંચ અંકી સંખ્યા કહી તો 10,000 સાહેબ, બરાબર ને, સાચું ને। તો હવે આમાં શું ઉમેરી તો 10,000 થાય, તો મોઢાનો દાખલો છે સાહેબ આ 9999 અને એમાં એક ઉમેરી દો એટલે સીધો એનો જવાબ તમને મળી જાય। ચલો, તો હવે અહીંયા ઘણી વખત કેવું થાય, આપણે મિસગાઈડ થઈ જઈએ અને આ બધા ડિજિટ આપ્યા હોય ને એટલે આપણે ક્યાંક ને ક્યાંક ગલતી કરવાથી આપણે આ રકમ લખી નાખીએ કે ભાઈ આ લખીશું, એટલે ઘણા મારા જેવા કોઈ ઠોઠ વિદ્યાર્થીઓ હોય તો એ અહીંયા લખીને 10,000 કરી નાખે, આ સરવાળો ઉમેરી દે અહીંયા, તો આપણો એનો જવાબ આવે છે બેટનો બી। ચાલો, બીજો સ્ક્રીન પર તમારી દાખલો સાદુરૂપનો છે અને સાદુરૂપનો દાખલો ફરજિયાત તમે લખી રાખજો સાહેબ, આવવાનો ચલો ભાગુસભા, ચલો 6/6 એટલે 1 થશે, વત્તા 6×6 એટલે સીધો કરવો તો કરી દઈએ તો સીધા 36 થઈ જાય, છાએ છાએ 36 આનું સાદુરૂપ, −6। ઓકે, આ એક જ સ્ટેપ મેં બીજા એક બે સ્ટેપ કાપી નાખ્યા, હવે 36 અને 1 = 37 થશે, −6 બરાબર। ચાલો, 37માંથી 6 જશે તો એનો જવાબ આવશે 31, તો આપણો કયો આન્સર થશે, સી આન્સર। ઓકે, બસ સો સિમ્પલ, ભાગુસભા પ્રમાણે આપણે ચાલવાનું છે। ચાલો, સ્ક્રીન પર ત્રીજો દાખલો તમારી, હા, બે સંખ્યાઓ છે 54 અને 90, એનો ગુસા તમને આપેલો છે, તો એનો અસામાન્ય હોય એનો ગુણાકાર નીચેના પૈકી કયો, તો આપણું એક સૂત્ર છે મિત્રો, તમને ખ્યાલ હશે લસા ગુસાના ઘણા અગત્યના સૂત્રો છે, એમાંનું એક સૂત્ર યાદ આજે લખવું તો લખી રાખજો અને તમે બધી તૈયારી કરેલી હશે। બે સંખ્યાઓનો, મારી પેન છે ને કોઈની નજર લાગી ગઈ છે, બે સંખ્યાઓનો ગુસા ગુણ્યા લસા બરાબર તે બે સંખ્યાઓનો, આ સૂત્ર છે, નો ગુણાકાર। ઓકે, હવે આ આપણું સૂત્ર છે, તો બે સંખ્યાઓનો ગુસા અને લસા, તો અહીંયા જુઓ તમે ગુસા 18 આપેલો છે, તો 18×લસા બરાબર છે, બરાબર શું થશે, 54×90, કારણ કે તે બે સંખ્યાઓનો ગુણાકાર, તે બે સંખ્યાઓ કઈ, 54 અને
90 રકમ આપેલી છે, 54 અને 90. હવે આ સાદું સૂત્ર બની ગયું. હવે લસાઅ એટલે શું? તો અસામાન્ય અવયવનો ગુણાકાર, એ આપણો લસાઅ જે આપણને અહીંયા જોઈએ છે, જે આપણે શોધવાનો છે. તો લસાઅ બરાબર 54 × 90 − 18. ઓકે, ચલો હવે આનું સાદું રૂપ આપીએ તો 18 × 5 = 90, 54 × 5 અને એનો સીધો જવાબ આવશે 270. તો આપણો આન્સર શું થશે? બી. ઓકે, તો આ સૂત્ર આપણે યાદ રાખી લેવાનું છે કે બે સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ એ કેટલો થાય, તો તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. આ બંનેને ફેરવી ફેરવીને દાખલા પૂછાય છે, આમ ફેરવે કે આમ ફેરવે, કાન આમ પકડાવે કે આમ પકડાવે, બરાબર છે. ચાલો હાફૂસ કેરીની કિંમતનો એક દાખલો છે, સિમ્પલ દાખલો છે, મોઢેરે ગણી શકાય છે. તો એક ડઝન હાફૂસ કેરીની કિંમતમાં 15 તમને મોસંબી મળે છે. મિત્રો રકમ બે વાર કેરફુલી વાંચવાની છે. મોસંબીને આ ડઝનનો ભાવ 72 રૂપિયા, બરાબર છે. હવે મોસંબીનો જો ડઝનનો ભાવ 72, હવે ડઝન એટલે 12 નંગ, 12 નંગના 72 રૂપિયા થાય, તો 1 નંગના 6 રૂપિયા થાય, મોઢે ગણાય કે ના ગણાય બોલો. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મને કહો આ દાખલાનો જવાબ, તમે મને ગણીને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દો, અરે સોરી કમેન્ટ બોક્સમાં, ભૂલી ગયો, કમેન્ટ બોક્સમાં આપી દો. ઓકે, 6 રૂપિયા થાય. હવે અહીંયા જુઓ તમે, એક ડઝન હાફૂસ કેરીની કિંમતમાં 15 મોસંબી મળે છે, બરાબર છે. તો મોસંબી, મોસંબીના આપણે ગણી ગણતરી કરી તો 15 મોસંબીના કેટલા થાય? 1 મોસંબીના 6 રૂપિયા, 15 મોસંબીના 15 × 6 તો 90 રૂપિયા થાય. સીધી વાત થઈ આ, બરાબર છે. એનો અર્થ એવો થયો કે એક ડઝન હાફૂસ કેરીની કિંમત 90 રૂપિયા થઈ, બરાબર. એક ડઝન એટલે 12 નંગ કેરીની કિંમત, કેરીની કિંમત કેટલી થઈ? 90 રૂપિયા. ઓકે, આવો અર્થ થાય, બરાબર છે, 12 નંગની, બરાબર છે. તો આપણે કેટલી જોઈએ છે? એક કેરીની કિંમત કેટલી? એક કેરીની કિંમત કેટલી? ઓકે, તો 90/12. ઓકે, આનું સાદું રૂપ તમે આપશો એટલે 7.5 રૂપિયા તમારો જવાબ આવશે, બરાબર છે. સાદું રૂપ આપવું હોય તો જો 3 ભાગાકાર કરીએ તો અહીંયા 4 આવશે ને અહીંયા કેટલા આવશે? 30 આવશે ને, 30 × 90, બરાબર. ઓકે, 2 × 2 = 4 અને 15 × 2 = 30, 15 × 2 = 30 આવશે, અને કે 7.5. તો જવાબ આપણો આવશે 7.5 રૂપિયા. ઓકે, આખો દાખલો મેં શાંતિથી ગણાવ્યો છે. ઘણા મિત્રો એવું કહેતા હશે જેને આવડતો હશે ને કે સાહેબ તમે સમય લો છો, પરંતુ ના, મારે બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું પડે. ઓકે, ચલો આગળ જઈએ. 5મો દાખલો તમારી સ્ક્રીન પર, ખૂટતી સંખ્યા શ્રેણીનો દાખલો. ચોક્કસ એક આવવાનો છે, આપણે આને સોલ્વ કરીએ. આ શ્રેણીમાં શું જાદુ સમાયેલો છે? તો જો 11 ક્રમમાં જોવાનો આપણે. મિત્રો આની ચાવી તમને આપું, પહેલી સંખ્યા લો તો ત્રીજી લેવાની, પાંચમી લેવાની, એ રીતે ક્રમમાં જવાનું, વચ્ચે એક છોડી દેવાની. ચલો 11 × 2 = 22, 11 × 3 = 33, 11 × 4 = 44, પણ આ શ્રેણીમાં આપણે એ મેળવવાનું નથી. આપણે તો 44 પછીની શ્રેણી, યાને કે આ પહેલી શ્રેણીનો જવાબ મેળવવાનો છે. તો 1 અને 4 એનો તફાવત કેટલો આવશે? 3. 4 અને 9 કેટલો તફાવત આવે છે? 5, બરાબર. આ બંને વચ્ચેનો તફાવત 4 અને 9 વચ્ચેનો તફાવત 5, આ બંને વચ્ચેનો તફાવત 3, 9 અને 16 વચ્ચેનો તફાવત કેટલો આવે મિત્રો? 7. અને એ જ હિસાબે આપણે આગળ વધીશું સિક્વન્સમાં. અહીંયા તો કેટલો તફાવત આવશે તમે સમજી શકો છો, કેટલા ઉમેરીએ? તો 7, 3, 5, 7, તો અહીંયા 9 ઉમેરવો પડે, એકી સંખ્યામાં આપણે ચાલીએ છીએ. તો 16 માં 9 ઉમેરો તો જવાબ કેટલો આવશે? 25. ઓકે, તો આપણો જવાબ થશે ડી આન્સર, 25. ચાલો આગળ વધીએ, આપણી 6ઠા દાખલા તરફ જઈએ. 6ઠો દાખલો સ્ક્રીન પર, 1% દાખલો, શતમાનના પ્રકરણનો દાખલો છે. 350 ના 150% એટલે કેટલા? તો ચાલો સીધું પદ મૂકી દેવાનું છે આપણે. 100 ના 150, કારણ કે 100% એ ચાલે, માટે 350 ના કેટલા? બસ આ જ એનું આપણું સાદું સૂત્ર છે. તો 150 × 350 / 100, બરાબર છે. ચલો મીંડા મીંડા ગયા, ચલો કેટલો જવાબ થશે? 15 × 35, 15 × 35 એટલે 525. ઓકે, 525. ચાલો હવે આ બાજુ જઈએ, 200 ના 250%. તો 100 ના 250% માટે 200 ના કેટલા? તો 250 × 200/100 બરાબર
ચલો આ મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, આ મીંડું ગયું, ભૂલ પડી સાહેબ, સોરી, 2 મીંડા જ અહીંયા કાઢો ને આપણે, આ રહેવા દઈએ, ચલો 250 રહેવા દઈએ. તો 250 × 2 એટલે 500 થયા. હવે આનો બરાબર કેટલા, હવે અહીંયા કેટલા એટલે અહીંયા તફાવત કાઢવાનો છે, અહીંયા ધ્યાનથી જોશો તો બાદબાકી છે. તો 525 - 500 બંનેમાંથી બાદબાકી કરો, મૌખિક થઈ જશે, 25 જવાબ આવશે આપણો, બી આન્સર થશે આપણો. ઓકે ચાલો ડાંડાણા 7મો દાખલો તમારી સ્ક્રીન પર. ચાલો ખોખાનો દાખલો છે, તો ખોખાનું ઘનફળ અને ઘન ચોરસ ટુકડાવાનું ઘનફળનો ભાગાકાર કરીશું એટલે આપણને એનો જવાબ મળી જશે. લંબાઈ કેટલી છે? 50 સેન્ટીમીટર ખોખાની, બરાબર છે. તો ખોખાનું ઘનફળ બરાબર 50 × 60 × 30, બરાબર છે ને. તો આનો જવાબ શું આવશે સાહેબ? આ ગુણાકાર તમે કરશો તો 90,000 ચોરસ સેન્ટીમીટર, ચોરસ સેન્ટીમીટર, ઘનફળ ચોરસ સેન્ટીમીટરમાં હોય, બરાબર. ચલો ખોખાનું ટુકડાઓનું ઘનફળ, ખોખાનું ઘનફળ પતી ગયું, ટુકડાઓનું ઘનફળ બરાબર કેટલું છે? 5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 1.5 સેન્ટીમીટર. તો 5 × 3 × 1.5 એટલે 15/10 બરાબર. ચલો 5 × 2 = 10 એટલે 15 × 3 = 45/2 બરાબર 22.5 બરાબર, ઘન ચોરસ સેન્ટીમીટર. ઓકે હા, હવે ભાગાકાર કરીએ કેટલા ટુકડા મૂકી શકાય. તો ખોખાના ઘનફળને ટુકડાના ઘનફળ વડે ભાગાકાર કરીએ તો 90,000 ભાગ્યા 22.5 એટલે 225/10 આવે ને, દશાંશ આપણે કાઢી નાખીશું આનું, આ દશાંશ, તો અહીંયા ગુણાકારમાં અહીંયા દશાંશ લઈ લઈશું. ઓકે ચલો 5 ભાગાકાર ચલાવીએ તો 45 × 5 = 225 અને 2 × 5 = 5, 45 × 2 = 90 અને 2 × 3 મીંડા ચડી ગયા સીધો ભાગાકાર, બરાબર 4000. તો કેટલા ટુકડા થશે? 4000 ટુકડા થશે, સી જવાબ આપણો આવશે. ચાલો આગળ જઈએ, 8મો દાખલો આપણે સ્ક્રીન પર. ચાલો મિત્રો, સંખ્યા શ્રેણીનું આગળનું પદ સિમ્પલ દાખલો છે, મૌખિક ગણી શકાય છે. આવી શ્રેણી જ્યારે પૂછાય ત્યારે એની હું તમને એક ચાવી આપી દઉં કે એની સિક્વન્સ જોઈ લેવાની, કે ક્યાંક ને ક્યાંક તમને એક સિક્વન્સ પકડાશે. જો પહેલા અંક એકમનો અંક લઈએ તો 4, અહીંયા એકમમાં 5, અહીંયા એકમમાં 6, એટલે એ પ્રમાણે ગાડી જાય છે. તો શું આવશે? અહીંયા 7 આવશે. અહીંયા વચ્ચેનો આંકડો લઈએ 3, 4, 5, તો અહીંયા શું આવશે? 6 આવશે. અને દશકનો 2, 3, 4, તો અહીંયા શું આવશે? 5. ઓકે તો આગળનું પદ શું થશે? 567 એ જવાબ થશે આપણો. ચલો 9મો દાખલો સ્ક્રીન પર. ચલો ટાઈમર ચાલુ થશે, અને તમારે ગણવાનું છે. તો મોઢે ગણાવ્યો છે, 60 એ 300 ના કેટલા ટકા છે? 60 એટલે 300 નો 5મો ભાગ થાય, 60 × 5 = 300 થાય, 5મો ભાગ એટલે 20 ટકા થાય. પણ હવે એને ગણવો કેવી રીતે? જો મિત્રો કહે કે સાહેબ અમારે ગણવો છે, તો સિમ્પલ છે કે 300 ના 60 માટે 100 ના કેટલા ટકા આપણે જાણવા છે ને, ટકા 100 ઉપર નીકળે હંમેશા, આટલું યાદ રાખવાનું. 60 × 100/300 બરાબર. આ મીંડા ગયા, આ મીંડા ગયા, 3 અને આ 20, તો જવાબ કેટલો આવશે? કેટલા ટકા થાય? 20 ટકા, ડી જવાબ આપણો આવશે. ચાલો ટાણટાણ. ચાલો 10મો દાખલો. રમેશ પોતાની આવકનો 3/4 ભાગ વાપરે છે, તેની બચત કેટલા ટકા હોય? ઓકે હવે ડિસ્ક્રિપ્શન બોક્સ, અરે સોરી, કમેન્ટ બોક્સમાં તમે બધા જ મને લખી બતાવજો કે આ દાખલાનો જવાબ કેટલો થાય. હું બધાના કમેન્ટો આવતા વિડીયોમાં લેવાનો છું, જે મિત્રોએ મને કમેન્ટ કરી છે. હું ઘણા મિત્રોને કમેન્ટમાં જવાબ પણ આપું છું. હા, પણ ખાસ એક સૂચના અગત્યની કે ભાઈ તમે ફોન નંબર ત્યાં કોમેન્ટમાં લખતા નહીં. ઘણા ભોળાભાવે કોમેન્ટમાં ફોન નંબર લખી દે છે, મિત્રો ફોન નંબર લખતા નહીં. ઓકે ચાલો, હવે 3/4 ભાગ વાપરે છે, યાની કે ઉદાહરણ તરીકે 3/4 એટલે 100ના લેવલમાં જઈએ આપણે, તો આ 75 ટકા થાય, બરાબર છે. ખ્યાલ આવી ગયો? 25 × 3 = 75 આ વાપરે છે, આ ખર્ચ કરે છે, આ ખર્ચ કરે છે, બરાબર. તો બચત કેટલી? તો 75 ટકા ખર્ચ કરે તો 25 ટકા બચત થાય, સીધો દાખલો થઈ જાય. આપણે મોઢે ગણવો તો પણ ગણી શકીએ. તો આપણી બચત કેટલી થઈ જાય? 25 ટકા. આટલો વાપરે છે, વાપરવાના આધાર ઉપર આપણે જવું પડે. 3/4 એટલે કેટલો ભાગ થાય? તો 75 ટકા, ટકામાં 75. હા, 1 રૂપિયાનો 3/4 ભાગ કેટલો થાય? 75 પૈસા. એવી વાત થઈ આ મૌખિક ગણવું હોય તો.
તો મિત્રો આ 10 એ 10 દાખલા તમે ગણ્યા મારી સાથે. આવતા વિડીયોમાં પણ આપણે બીજા 10 દાખલા લઈ લઈશું, જેથી તમને એનો ખ્યાલ આવી જાય. અને આ જ પ્રકારે તમને 100% પૂછાશે. આપણા 5 વિડીયો ટોટલ ગણિતના આવશે, જેના 50 દાખલા થવાના છે. 50 દાખલામાંથી ફરજિયાત તમે લખી રાખો, 10 દાખલા પૂછાશે પૂછાશે અને પૂછાશે. ચાલો નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય.